અને હવે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતમાં વિલંબ થઈ શકે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં યોજાવાની શક્યતાઓ સેવાઈ રહી છે। તેની વચ્ચે હવે પેટા ચૂંટણીના અભ્યાસ બાદ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે। મનપાના નવા સીમાંકનની યાદી બે દિવસમાં પ્રસિદ્ધ થશે અને ત્યારબાદ ચૂંટણી પંચની વેબસાઇટ ઉપર તાલુકા અને જિલ્લા પંચાયતની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવશે અને તેના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતમાં વિલંબ થઈ શકે છે। એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કે જે નવેમ્બર ડિસેમ્બર માસમાં યોજાવાની શક્યતાઓ હતી તેમાં હવે વિલંબ થવાની સંભાવના છે। કોર્પોરેશનના નવા સીમાંકનની યાદી બે દિવસમાં જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ ચૂંટણી પંચની જ વેબસાઇટ ઉપર તાલુકા અને જિલ્લા પંચાયતના નવી યાદી જાહેર થઈ શકે છે। આજ વિશે વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પાછી ઠેલાઈ શકે તેવી શક્યતાઓ છે, શું છે વધુ જાણકારી? અત્યારે જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, તાલુકા અને જિલ્લા પંચાયત માટેના સીમાંકનની જે આખરી યાદી છે, અંતિમ યાદી છે, તે આજ રાત સુધીમાં રાજ્ય ચૂંટણી પંચની વેબસાઇટ પર જાહેર થઈ શકે છે। સાથે જ મહાનગરપાલિકાની જે સીમાંકનની આખરી યાદી છે તે બે દિવસમાં પ્રસિદ્ધ થઈ શકે તેવી શક્યતા છે। પેટા ચૂંટણીની જાહેરાત તો થઈ ગઈ છે, પરંતુ શક્યતાઓ એવી સેવામાં આવી રહી છે કે નવેમ્બર માસના અંત સુધીમાં રાજ્ય ચૂંટણી પંચની ચૂંટણી યોજાઈ શકે છે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની આયોજન કરી શકાય છે। એટલે પેટા ચૂંટણીના અભ્યાસ બાદ ચૂંટણી યોજાઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને એના જ કારણે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે તે ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ થઈ શકે તેવી પણ અત્યારે માહિતી પ્રાપ્ત થઈ છે। તેમ છતાં પણ હજુ પણ તારીખમાં ફેરફાર થઈ શકે તેવી શક્યતા પૂરેપૂરી રહેલી છે। આભાર નિર્મલ સમગ્ર જાણકારી બદલ। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં વિલંબ થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે।